नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય કમ્પ્યુટર, જેમાં એક્સેલ પ્રકરણ છેલ્લે પૂર્ણ કર્યું હતું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે એક્સેલ પ્રકરણ છે 4 એના સ્વાધ્યાયનો અભ્યાસ કરવાના છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન સાથે રાખે અને સ્વાધ્યાયમાં આપણે જેમ ચલાવતા જઈએ તેમ તમારે જવાબો લખતા જવાનું છે, બરાબર? જેથી કરીને પરીક્ષામાં તમને તૈયારી કરવામાં સરળતા રહે અને તમારે તમારી નોટબુકની અંદર સ્વાધ્યાય લખવામાં પણ સરળતા રહે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સ્વાધ્યાય તરફ આગળ વધીએ। સ્વાધ્યાય: નીચેના દરેક વાક્યોની નીચે સૂચવેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ હોય તેની સામે આપેલા વર્તુળની પેનથી પૂર્ણ કરો। જુઓ, અહીંયા આગળ ખાલી જગ્યામાં જવાબ પૂરી શકો છો અને જવાબ હોય એની સામે આ રીતે ગોળ વર્તુળ આપેલું છે એની અંદર આપણે પેનથી એને આ રીતે ઘૂંટી અને પૂર્ણ કરવાનું છે। તો પહેલું, ખાલી જગ્યા પહેલી, એક, રો અને કોલમ છેદે છે તે ભાગને ખાલી જગ્યા કહે છે, તો એને શું કહેવાય? સેલ કહેવાય। શું કહેવાય? સેલ। તો અહીંયા આપણે આ ગ્રાઉન્ડ છે, ગોલ રાઉન્ડ વર્તુળ, એને પેનથી આ રીતે ઘૂંટવાનું છે અને અહીંયા જવાબો પણ લખી નાખવાના, બરાબર? બે, ખાલી જગ્યાએ સમય બચાવનારી ફોર્મ્યુલા છે, તો ફંક્શન। શું આવશે? ફંક્શન। આપણે પાઠમાં જોઈ ગયા છીએ કે ફંક્શન એ સમય બચાવનારી ફોર્મ્યુલા છે। ત્રીજું, B5 થી H5 સુધીના સેલ રેન્જનો સરવાળો કરવા માટે ફંક્શન હંમેશા બરાબરથી શરૂ થાય, શેનાથી શરૂ થાય છે? બરાબરથી, બરાબર, સમ, પછી કૌંસની અંદર B5 આ જે ટપકા છે એને કોલન કહેવાય, H5 કૌંસ પૂરો। ફંક્શન હંમેશા આ રીતે લખાય છે। તો આપણે એની સામે જે આ વર્તુળ છે એને પેનથી પૂર્ણ કરી નાખીશું। આગળ 4, એક્ટિવ સેલનું એડ્રેસ ખાલી જગ્યા દર્શાવે છે, તો એક્ટિવ સેલનું એડ્રેસ નેમ બોક્સ દર્શાવે છે, જે અહીંયા ખૂણામાં હોય છે એને નેમ બોક્સ કહેવાય છે। 5, એક્ટિવ સેલની સામગ્રી ખાલી જગ્યા દર્શાવે છે, તો એક્ટિવ સેલની સામગ્રી ફોર્મ્યુલાવાર દર્શાવે છે, અહીંયા ખાલી જગ્યામાં લખશું ફોર્મ્યુલા બાર, આ જે લીટી છે એને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે। આગળ, ખાલી જગ્યાએ આ જે ટૂલ દેખાય છે એ ખાલી જગ્યા ટૂલનું આઇકન બટન છે, તો આ જે છે ચિહ્ન દેખાય છે, આ જે આઇકન દેખાય છે એ ઓપન ટૂલનું આઇકન છે। શેનું? ઓપન, એટલે કે આપણે કોઈ પણ ફાઇલ ડોક્યુમેન્ટ સેવ કર્યું છે અને એને ખોલવું છે તો એના માટેનું આ આઇકન છે, એટલે અહીંયા લખીશું ઓપન અને ઓપનની સામેનું વર્તુળ છે એને પેનથી પૂર્ણ કરી નાખીશું। 7, જો કોલન બી અને રો 7માં સેલ આવેલો હોય તો તેનું સેલ એડ્રેસ ખાલી જગ્યા થશે B7। શું થશે? B7, બી કોલન અને 7 સેલ જ્યાં છેદે એ તેનું સેલ એડ્રેસ કહેવાય, તો અહીંયા લખીશું B7 અને અહીંયા આગળ આ રીતે પેનથી પૂર્ણ કરી નાખીશું। 8, આ જે દેખાય છે એ ખાલી જગ્યા બટન, ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો આ જે દેખાય છે એ ઓફિસ બટન છે। કયું બટન છે? ઓફિસ બટન, તો આપણે એની અંદર આ રીતે ગોળ કરીશું। ઓફિસ બટનનો ઉપયોગ શું છે? તો ડોક્યુમેન્ટ ખોલવો છે, સેવ કરવો છે, પ્રિન્ટ કાઢવી છે વગેરે કામ આ ઓફિસ બટનના ડ્રોપ ડાઉન મેનુની અંદર આપેલા ઓપ્શનની મદદથી આપણે કરી શકીએ છીએ।
નવ નંબર. આજે ચિહ્ન દેખાય છે ઓછાકારનું. બરાબર, નાની લીટી છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો એ મિનિમાઇઝનું આઇકન બટન છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? આ બટન ઉપર ક્લિક કરો તો તમારો એક્સેલ વિન્ડો છે એ અદૃશ્ય થઈ અને તેનું આઇકન બટન ટાસ્ક બાર ઉપર જોવા મળે છે. દસ, આ આઇકન દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. તો દરેક પ્રોગ્રામને પોતાનું અલગ આઇકન હોય છે. તો આપણે અત્યારે એક્સેલ શીખ્યા, તો આજે દેખાય છે તમને એ એક્સેલનું આઇકન બટન છે. શેનું? એક્સેલનું. એક્સેલ શીટ શીખ્યા ને આપણે, તો અહીંયા લખીશું એક્સેલ અને એની સામે જે રાઉન્ડ છે એને આ રીતે પૂર્ણ કરીશું. આગળ વર્કશીટમાં સેલ, રો અને કોલમ ઉમેરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો ઇન્સર્ટ. શેનો ઉપયોગ થાય છે? ઇન્સર્ટનો. ખાલી જગ્યામાં લખીશું ઇન્સર્ટ. બાર, આ જે ચોરસ ઉપર ચોરસ છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે, તો ચોરસ ઉપર ચોરસ એ રિસ્ટોર ડાઉનનું આઇકન બટન છે. શેનું આઇકન બટન છે? રિસ્ટોર ડાઉન. આ બટન ઉપર ક્લિક કરો તો તમારો એક્સેલ વિન્ડો સ્ક્રીન પર નાનો દેખાય છે. તેર નંબર, ફરતે કાળી ગાડી બોર્ડર ધરાવતા સેલને ખાલી જગ્યા કહે છે, તો તે સેલને એક્ટિવ સેલ કહેવામાં આવે છે. તો એને પેનથી પૂર્ણ કરશો એને જોડીના રાઉન્ડને અને જવાબમાં લખીશું એક્ટિવ સેલ. ચૌદ, એક્સેલ વર્કશીટ એ થી આઈવી સુધીના 256 કોલમ ધરાવે છે. કેટલા કોલમ ધરાવે છે? 256. તો એની સામેના વર્તુળ આપણે આ રીતે પૂર્ણ કરીશું. પંદર, એક્સેલ વર્કશીટ 1 થી ખાલી જગ્યા સુધીની રો ધરાવે છે. તો અહીંયા જુઓ બધા આંકડા લગભગ ભૂલ પડે એવા છે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે 65536 કેટલી કોલ રો ધરાવે છે વર્કશીટ? તો 65536. તો જવાબ લખી અને આપણે એની સામે પેનથી આ રીતે પૂર્ણ કરી દઈશું. સોળ, એક્સેલ ખાલી જગ્યાએ એક્ટિવ શીટ સાથે ખુલે છે. તો એક્સેલ હંમેશા શીટ 1 સાથે ખુલે છે, ત્યારબાદ આપણે શીટ 2, શીટ 3, શીટ 4 એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ હંમેશા એક્સેલ શીટ શીટ 1 સાથે જ ખુલે છે. તો અહીંયા લખીશું શીટ 1 અને એની સામેના વર્તુળને આપણે આ રીતે પૂર્ણ કરીશું. સત્તર, એક્સેલ ખાલી જગ્યાએ એક્ટિવ સેલ સાથે ખુલે છે. એક્સેલ હંમેશા પહેલી રો, પહેલું કોલમ એટલે કે એ કોલમ અને પહેલી રો ત્યાંથી એક્ટિવ સેલ શરૂ થાય છે. તો એ 1 પહેલું કોલમ અને પહેલો રો, બરાબર, એ કોલમ અને પહેલી રો એટલે એ 1 એક્ટિવ સેલ સાથે ખુલે છે. 18, ખાલી જગ્યા વર્કશીટનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. તો સ્ટેટસ બાર કોણ દર્શાવે છે? સ્ટેટસ બાર હાલની વર્કશીટનું સ્ટેટસ દર્શાવે છે. આગળ ઓગણીસ, જમણી તરફ એક સેલ ખસવા માટે ખાલી જગ્યા કી દાબો. તો ટેબ કી, સેલ આગળ ખસવા માટે એટલે કે રોમાં આગળ જવા માટે, તો ટેબ કીનો ઉપયોગ થાય છે. 20, એક સેલ નીચે જવા માટે ખાલી જગ્યા કી દાબો. હવે એક સેલ નીચે જવું છે તો એના માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે, તો જવાબમાં લખીશું એન્ટર કી. 21, આજે દેખાય છે એ ખાલી જગ્યાનું આઇકન બટન છે. તો આપણે પાઠ ચાલ્યો તે દરમિયાન લગભગ દરેક ટોપિકમાં આ બટન વિશે આપણે અભ્યાસ કર્યો છે. તો આ બટન એ સેવ બટન છે, તો આપણે અહીંયા આગળ ખાલી જગ્યામાં સેવ લખીશું અને સેવની સામે જે વર્તુળ છે એને પૂર્ણ કરીશું. 22, વર્કશીટ ખાલી જગ્યા ફોલ્ડરમાં સેવ થાય છે. તો વર્કશીટ એ ડોક્યુમેન્ટ છે અને હંમેશા ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર જ સેવ થાય છે. તો
वर्कशीट डॉक्यूमेंट्स फोल्डर में ज सेव थाय सेमा सेव थाय डॉक्यूमेंट्स फोल्डर में तो जवाब में लखीशु डॉक्यूमेंट्स અને એની સામે વર્તુળને આ રીતે પેનથી પૂર્ણ કરીશું. 23. એક્સેલ શીટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ખાલી જગ્યા પર ક્લિક કરો. આ વાક્ય પણ આપણે લગભગ પાઠ ચાલ્યો તે દરમિયાન દરેક ટોપિક ઉપર આ વાક્ય આવેલું છે. તો ક્લોઝ, એક્સેલ શીટ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો અને ક્લોઝ જ્યાં દેખાય છે ત્યાં રાઉન્ડ પૂર્ણ કરો. 24. સિલેક્ટ કરેલ સેલની સામગ્રી એડિટ કરવા માટે ખાલી જગ્યા કી દાબો. હવે સિલેક્ટ કરેલ સેલની સામગ્રી એડ કરવી છે તો એના માટે F2 કી દબાવવાની છે. કઈ કી દબાવવાની છે? F2. તો અહીંયા જવાબમાં લખીશું F2 અને અહીંયા પૂર્ણ કરીશું વર્તુળ. 25. ડેટા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો સોર્ટ એન્ડ ફિલ્ટર, શેના પર ક્લિક કરવાનું છે? સોર્ટ એન્ડ ફિલ્ટર. તો જવાબમાં લખીશું સોર્ટ એન્ડ ફિલ્ટર. 26. વર્કશીટમાં સેલ, રો અને કોલન ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો સેલ, રો અને કોલમ ઉમેરવા માટે ઇન્સર્ટ પર ક્લિક કરવાનું છે. સેલ રેન્જમાં ઇન્સર્ટ આપ્યું છે એની ઉપર ક્લિક કરવાનું છે. 27. નામો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. તો આપણે ચડતા ક્રમમાં, ચડતો તો એ પછી બી આવે, બી પછી સી આવે, તો એ ટુ ઝેડ, બરાબર સોર્ટ એ ટુ ઝેડ પર ક્લિક કરો. 28. નામોને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સોર્ટ એન્ડ ફિલ્ટર મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. હવે ઉતરતો ક્રમ એટલે ઝેડ, પાછળથી ઝેડ વાય બરાબર એક્સ એ રીતે, તો Z2A સોર્ટ Z2A ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને એની સામેનું રાઉન્ડ પેનથી પૂર્ણ કરીશું. 29. સ્ટાર્ટ મેનુ ખોલવા માટે ખાલી જગ્યા એ આઇકન બટન છે. તો આર્યું જે દેખાય છે એ સ્ટાર્ટ બટન છે, જેના પર ક્લિક કરતા સ્ટાર્ટ મેનુ ખુલે છે. 30. કોલમ ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. હવે આપણે અહીંયા કોલમ ઉમેરવી છે તો ઇન્સર્ટ શીટ કોલમ, શેના પર ક્લિક કરવાનું છે? ઇન્સર્ટ શીટ કોલમ, બરાબર. તો અહીંયા લખ્યા પછી આ રીતે રાઉન્ડ પૂર્ણ કરવાનું છે. આગળ, રો ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. તો રો ઉમેરવી છે તો ઇન્સર્ટ શીટ રોઝ પર ક્લિક કરો. ઇન્સર્ટ શીટ રોઝ અને એની સામેનું વર્તુળ પેનથી, વર્તુળ છે એ પેનથી પૂર્ણ કરો. 32. રોની ઊંચાઈ કે કોલમની પહોળાઈ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો ફોર્મેટ પર, ફોર્મેટ ઉપર ક્લિક કરીશું એટલે રોની પહોળાઈ અને રોની અરે સોરી કોલમ કોલમની પહોળાઈ અને રોની ઊંચાઈ આપણે બદલી શકીએ છીએ. 33. કોલમને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. હવે કોલમને ફોર્મેટ કરવી છે તો એના માટે ઓટોફિટ કોલન વિડ્થ, શું આવશે? ઓટોફિટ કોલન વિડ્થ, બરાબર. તો એની આ જે રાઉન્ડ છે પૂર્ણ કરીશું. હવે રોને ફોર્મેટ, અહીંયા કોલમને ફોર્મેટ કરવી હતી એટલે કોલમ લખતા હતા, હવે રોને ફોર્મેટ કરવા માટે ફોર્મેટ મેનુ પર ખાલી જગ્યા પર ક્લિક કરો. તો અહીંયા કોલન કરી તો અહીંયા રો લખવાનું, ઓટો ફિટ રો હાઈટ અને રાઉન્ડ કરી અને વર્તુળ પૂર્ણ કરવાનું. 35. ફોર્મ્યુલા હંમેશા ખાલી જગ્યા ચિહ્નથી શરૂ થાય. તો ફોર્મ્યુલા હંમેશા બરાબર, આ શેનું ચિહ્ન છે? બરાબર, અને ઇંગ્લિશમાં કહેવાય ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અને એની સામેનું વર્તુળ પેનથી, વર્તુળ પેનથી પૂર્ણ કરો. 36. ફંક્શન હંમેશા બરાબર ચિહ્નથી શરૂ થાય છે. જવાબમાં શું આવશે? ફંક્શન, એ હંમેશા બરાબરની ચિહ્નથી શરૂ થાય તો અહીંયા ફંક્શનની જોડે વર્તુળ પૂર્ણ કરીશું. 37.
સેલ રેન્જ ખાલી જગ્યામાં લખાય છે, તો સેલ રેન્જ સાદા કૌંસમાં લખાય છે. તો આ વર્તુળ આપણે પૂર્ણ કરીશું. 38. પહેલા સેલ એડ્રેસ અને છેલ્લા સેલ એડ્રેસને ખાલી જગ્યા દ્વારા અલગ પડાય છે, તો પહેલા અને છેલ્લા સેલ એડ્રેસને કોલન, આ બે જે ટપકા છે એને કોલન કહેવાય છે. તો કોલન ઉપર અહીંયા કોલનના ટપકા કરીશું અને અહીંયા આગળ સી ઉપર ડાર્ક કરીશું વર્તુળ. 39. C5 થી E5 સેલ રેન્જ કિંમતનો સરવાળો કરવા માટે ફોર્મ્યુલા પર આ પ્રમાણે લખાશે. તો બરાબર C+C×5 D×5 E×5. 40. સિલેક્ટ કરેલા સેલ્સ પછીના સેલ્સમાં ખાલી જગ્યા સિલેક્ટ કરેલ સેલનો સરવાળો દર્શાવે છે. તો ઓટોસમ સેમાં ઓટોસમમાં સિલેક્ટ કરેલા સેલનો સરવાળો દર્શાવ્યાય છે. તો આપણે અહીંયા આગળ ઓટોસમ લખીશું અને અહીંયા આગળ જે ઓટોસમ સામેનું વર્તુળ છે એને પૂર્ણ કરીશું. 41. સિલેક્ટ કરેલા સેલના ખૂણા પરના નાનકડા પડદાને ખાલી જગ્યા કહે છે. સિલેક્ટ કરેલા સેલના ખૂણા પરના નાનકડા ચોરસને ખાલી જગ્યા કહે છે. શું કહેવાય? ફિલ હેન્ડલ. શું કહેવાય? ફિલ હેન્ડલ, જેને આપણે માઉસનું ડાબું બટન દબાવીને ડ્રેગ કરીએ તો આપણે ઈચ્છીએ ત્યાં સુધી એને ફિલ હેન્ડલ ખેંચી શકીએ છીએ. ખાલી જગ્યાએ સિલેક્ટ કરેલા સેલ્સને એક સેલ્ફમાં જોડે છે અને તેની સામગ્રીને વચમાં ખસેડે છે. તો માર્ચ એન્ડ સેન્ટર, સેના પર ક્લિક કરવાનું છે? મર્ચ એન્ડ સેન્ટર. એ મર્જ એન્ડ સેન્ટર લખી અને આ રીતે વર્તુળ પૂર્ણ કરવાનું છે. 43. ખાલી જગ્યા સિલેક્ટ કરેલ લખાણને બોલ્ડ એટલે કે કાટા ફોન્ટ સ્ટાઇલમાં ફેરવે છે. તો અહીંયા જે આપ્યા છે ટૂલ એમાંથી બી એટલે બોલ્ડ. 44. ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારે છે, તો ફોન્ટ ઇન્ક્રીઝ, બરાબર ઉપર જે એરો જાય છે એ ફોન્ટની સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારે છે. 45. ખાલી જગ્યાએ સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડે છો, તો ડિસ્ક્રીઝ અને એરો ઊંધો છે, એટલે કે આ ડિસ્ક્રીઝ છે, ફોન્ટ ડિસ્ક્રીઝ એ તમારા ફોન્ટની ફોન્ટના સિલેક્ટ કરેલા લખાણના ફોન્ટની સાઇઝ ઘટાડે છે. 46. ખાલી જગ્યા સિલેક્ટ કરેલા લખાણને સેલની વચમાં ખસેડે છે, તો સેન્ટર, કયું આઇકન આવશે? સેન્ટર, એ સિલેક્ટ કરેલા લખાણને સેલની વચમાં ખસેડે છે. 47. ખાલી જગ્યાએ સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલે છે, તો ફોન્ટ કલર, આ એની નીચે લાલ લીટીવાળું જે ચિહ્ન આઇકન છે ટૂલ છે એને ફોન્ટ કલર કહે છે અને એ લખાણમાં કલર બદલે છે. તો જવાબમાં લખીશું ફોન્ટ કલર, આ જે ચિહ્ન આપ્યું છે, જે ટૂલ આપ્યું છે એ અહીંયા લખી દેવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આજે તમારે પ્રેક્ટિકલ છે, કઈ રીતે પ્રેક્ટિકલ કરવી એ અહીંયા વાંચી અને તમારે ઘરે કમ્પ્યુટર હોય તો તમે જાતે મહાવરો કરી શકો છો. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં સેમેસ્ટર 2 ના પ્રશ્નપત્ર સાથે ફરી મળીશું.